હે ભગવાન, તે કેવો સમય બતાવ્યો છે! મારા જ ઘરમાં મારો ભાઈ નોકર બનીને કામ કરે છે અને હું કોઈને કઈ કહી પણ નથી શકતી, નથી જોવાતું મારાથી. મારા જ ઘરમાં મારા ભાઈને નોકર તરીકે કામ કરતો જોઈને મારાથી સહન નથી થતું. ઘણીવાર મમ્મી પપ્પા એની સાથે એવું વર્તન કરે છે ને કે આમ કાળજું કપાઈ જાય છે મારું. પણ શું કરું, મજબૂર છું, કોઈને કઈ જ નથી કહી શકતી. આ મારો નાનો ભાઈ છે, ખબર નહી ક્યાં સુધી આવું ચાલશે. કઈ જ સમજાતું નથી મને તો. હા સુષ્મા, હા હું ક્યારનો આમથી જોઉં છું, તું એકલી એકલી કેમ બબડે છે? હે, એકલી એકલી? હા, હવા સાથે વાત કરે છે કે શું? ના ના, એવું કઈ જ નથી. કઈ વાત હોય તો કેજે એવો મને. ના ના, એવી કોઈ વાત નથી. હા, અને બીજી વાત એ કે હવે તો તારી ઉપાધિ ઘરની વહી ગઈ છે, હવે ઘરમાં નોકર પણ આવી ગયો છે, તો હવે તો તને મમ્મી પપ્પાએ બહુ કઈ નહીં કી. હે, મેં તને કીધું તું ને કે બધું સારું થઈ જશે. હા, સાચી વાત છે તમારી, ઘરમાં નોકર પણ આવી ગયો છે. પણ સાચું કહું ને તો ખબર નહીં કેમ મને એ નોકરને કામ ચીંધવું નથી ગમતું. હા, પણ આ કેવી વાત કરે છે તું? આપણે એને પૈસા આપવાના છે અને કામ કરાવવું છે, મફત થોડા કઈ આપણે કામ ચીંધવાના છીએ. તમારી વાત સાચી છે. જુઓ ને, એ બિચારો ઉંમરમાં પણ કેટલો નાનો છે અને આટલી નાની ઉંમરે એ આમ નોકરનું કામ કરે ને તો સારું નહીં લાગતું. અને એણે તો મને એમ બી કીધું કે એ કંઈક ભણેલો ગણેલો પણ છે, તે છતાં આપણા ઘરમાં નોકરની જેમ કામ કરે છે. અરે એ વાત હાશી, પણ આ તો કિસ્મતમાં લખ્યું હોય ને સુષ્મા, હે એ કરવું પડે. અત્યારે જો મારી નીચે કેટલા 15-20 જણા કામ કરે છે, હું એનો મેન મેનેજર છું, એટલે કે સેટ. એ કંપની આખી મને સંભાળવા આપી દીધી છે, બસ મારે ત્યાં જઈને ખાલી બેસવાનું જ. સાચી વાત છે તમારી, તમારું કિસ્મત અને તમારો સમય બહુ સારો છે. હા, કે તમે બેઠા બેઠા કામ કરો છો ને તમારા હાથ નીચે 10-15 જણા કામ કરે છે. પણ અમુક જણ એવી કિસ્મત લઈને આવ્યું હોય છે ને કે બધું હોવા છતાં પણ એની પાસે કશું નથી હોતું. અરે આ તો કોની વાત કરે છે? અરે હું તો આમાં જ વાત કરું છું કે મેં ઘણા લોકો એવા જોયા છે કે જે છે ને એના કિસ્મત થી મજબૂર હોય છે, સમય સાથ નથી આપતો. મને તો સારું છે કે મારી સાથે તમે છો અને એક દિવસ બધું સારું થઈ જશે, મને એ વાતનો પણ વિશ્વાસ છે. મમ્મી પપ્પા સ્વીટીબેન થોડું ઘણું બોલે છે, એમનું નેચર એવું છે, પણ ધીરે ધીરે હું એ લોકોના મન પણ જીતી લઈશ. અને મેં તને કીધું તો ખબર, આપણે ફરવા જવું છે અને જો હવે ઘરમાં નોકર પણ આવી ગયો છે તો હવે આપણને ટાઈમ પણ મળશે, તો આપણે છે ને તું કે ને ત્યાં ફરવા જઈશું. હું શું કહું છું, હા અત્યારે નથી જવું, આપણે પછી જઈશું. અરે થોડો સમય જવા દો ને, પછી આપણે જઈશું. રાજુ ને નવો નવો નોકર આવ્યો છે, એને આપણા ઘરની ખબર ના હોય, એ સરખી રીતે સેટ થઈ જાય, એને બધું કામ આવડી જાય અને બધી જવાબદારી એ પોતાના માથે લઈ લેશે ને, પછી આપણે જઈશું. એટલે શું મમ્મી પપ્પાને કોઈ કહેવાનો મોકો પણ નહીં મળે, અત્યારે તો એ નવો નવો છે, હજુ એને ટાઈમ લાગશે. કઈ વાંધો નહીં, તું જ્યારે પણ કહે ને ત્યારે જઈશું. બસ
પણ આમ તારે કોઈ દિવસ ઉદાસ નહીં બેહવાનું. તારા ચહેરા પર હું ઉદાસી જોઉં ને તો મને બહુ દુઃખ થાય છે. હું ઉદાસ નથી થતી, પણ ક્યારેક મને મારા પપ્પાની યાદ આવે કે નહીં? હા, એ પણ છે, પણ આ જો આપણા પપ્પાના અને એના સંબંધ નથી હારા તો શું કરું? નહીં નહીં, એ બધું છે ને ઉપરવાળા પર છોડી દેવાનું. સમય આવતા બધું સારું થઈ જશે. અને તમે ક્યાંક બહાર જતા હતા? હા, મારે થોડું બહાર કામ છે ને તો ત્યાં જવાનું છે. મારે પણ થોડું બજારે કામ છે, તો મને ત્યાં બહાર ઉતારી દેશો? નહીં હો, હું નહીં જોડે લઈ જાઉં. આ તો લગ્ન કરવા હતા ને એટલે અત્યાર સુધી જોડે ફેરવતો હતો. અરે લઈ જ જાઓ ને, આ તો કેવી વાત કરે છે. હા સારું, ચલો. અશોક? હા બોલો ને. આ કોણ છે? આ અશોક, આપણી જેતલની બેનપણી છે ને, પેલા વિનુભાઈની છોકરી, આ એનો ભાઈ. આ લવ મેરેજ કર્યા એ. લવ મેરેજ કર્યા એ એટલે? લવ મેરેજ કરવો એ ગુનો છે? લવ મેરેજ કરવો એ ગુનો તો નથી, પણ સારી વાત નથી અશોક. શું સારી વાત નથી? અત્યારે તમને ખબર છે અમારું ઘર છે ને બહુ સારી રીતે હાલે છે. હા ચાલે, ઘર તો ચાલે, પણ આ લવ મેરેજ કરીને જે આવતા હોય ને જે છોકરા છોકરીઓ, એ સારા ન હોય. એના એના લક્ષણો તને ન ખબર હોય ભાઈ, મને બધી ખબર છે, દુનિયા જોઈને બેઠો છું. અરે પણ જીતુભાઈ, તમને ખબર છે લવ મેરેજ કરેલી આવી છોકરી કઈ ખરાબ ન હોય. હાને પૂછો આ કેટલું સહન કરે છે, મારા મમ્મી પપ્પાનું કેટલું સાંભળે છે. ખરાબ તો ન જોઈએ, પણ જે લવ મેરેજ કરીને આવે ને, જે દીકરો એના મા બાપનું જે વિચાર કર્યા વગરની જે અવળું પગલું ભરે ને ભાઈ, એને સહન તો કરવું પડે, બધું સહન કરવું પડે. સહન તો કરે જ છે, અને બીજી વાત એ કે આ બધી પંચાયત કરવાની તમારે શું જરૂર છે? હા માનું છું હું કોઈ દિવસ તમારી સામે નથી બોલ્યો, પણ આવી વાત મારી નહીં કરવાની. જોશો, આ પંચાયત કરવાની મારે તો કઈ જરૂર નથી, પણ મારી જે હેતલ છે ને એ તારી બેનની બેનપણી છે, એટલે એના તો મારે થોડુંક વિચારવું તો પડે ને. હા તો એમાં શું વાંધો છે, એ બેનપણી છે તો એના લક્ષણ કઈ એનામાં નહીં આવી જાય. અને હા, મારી બેન એ હારી છે, સમજ્યા તમે? તારી બેન તો હારી છે, પણ તું તો લવ મેરેજ કરીને આવ્યો છે. માફ કરજો જીતુભાઈ, હું તો તમને નથી ઓળખતી, પણ સાચું કહું ને તો અમારા સ્વીટી બેનને અમે સારા સંસ્કાર આપ્યા છે. મારા સાસુ સસરાએ એને એવા સંસ્કાર નથી આપ્યા. માનું છું કે અમે ભાગીને લગ્ન કર્યા એ સારું નથી, પણ અમારી મજબૂરી હતી એટલે અમે ભાગીને લગ્ન કર્યા. અને તમે એવું માનતા હશો કે તમારી હેતલ અમારા ઘરે આવે છે ને જાય છે તો એની પર કંઈ ખરાબ અસર પડશે, તો એ વિચારવાનું છોડી દો. કારણ કે અમે અમારા સ્વીટીબેનને બહુ સારા સંસ્કાર આપ્યા છે. તમારે તમારી સ્વીટીને સારા સંસ્કાર આપ્યા છે, પણ તમારી સાથે રહી રહીને આમ જોવા જઈએ ને તો બાળક હોય ને, બાળક એ જેવું જોવે ને એવું શીખે. અને તમારી સ્વીટી ન જાણે કેમ હવે તમને જોઈને કંઈક અવળું પગલું ભરે, તો એની સાથે મારી દીકરી તો બગડે ને ભાઈ. બસ જીતુભાઈ, હું તને કહી દઉં છું કે હવે આની છોકરી આવે ને તો ઘરની અંદર નહીં આવવા દેતી. સારું ચલો, હવે સીતારામ. સીતારામ, જો હું આમ કઈ મન નાનું નહીં કરતી. હા ચાલ, આપણે
સ્વીટી, કેટલા દિવસથી તું નથી મળી, મેં તારા ઘરે પણ આવેલી હતી. અચ્છા, તું મારા ઘરે આવી હતી ક્યારે? આવેલી હતી લગભગ 2-3 દિવસ થયા હશે. હા, પણ હું ઘરે નહીં હોય. આ જો ને, એટલા કામ છે ને, અને કામ કરવા વાળા તને ખબર જ છે, હું ને મારા મમ્મી, અમારી ભાભી આવી છે, પણ કઈ કામ નહીં તો છે નહીં. અરે એવું નહીં બોલવાનું, એ તારી ભાભી છે ને. વાવ, તું મારી ફ્રેન્ડ છો કે એની? અરે હું તારી ફ્રેન્ડ છું, પણ તું વિચાર, તારા ઘરમાં નોકરો કામ કરે છે અને તારે શાંતિ છે, અમારા ઘરમાં અમે જો જાતે જ બધું કામ કરીએ છે, તારે તો નથી કરવું પડતું, એટલે તું ખુશ રહે આટલામાં. આ મને પાક્કું એવું જ લાગે છે કે તું એની સાઈડ જ છો. આટલા વર્ષથી તું મને ઓળખે છે, પણ તને મારું નથી, બસ એ બધાની પંચાયત કરવી છે. અરે હું તને સારું કહું છું, હું કોઈનું ખોટું નથી કહેતી, હું જરે જે મને ખબર છે ને એ જ કહું છું. હવે તમે ક્યાં જતા હતા? હું માર્કેટમાં જાઉં છું, તને સમજાવવાનો કોઈ ફાયદો નથી, હું જાઉં છું. લ્યો, આને હું થઈ ગયું કોને ખબર, છોડો. પપ્પા, આ કાલ તમને બહુ ઉધરસ આવતી હતી ને, કેમ છે હવે? આજે સારું છે. ઓલો ટાઈમે દવા આપે છે ને, એની માટે જ રાખો છો? આપે છે દવા, અને રાતે મેં ટીકડી એક પીધી હતી ને, પછી સારું છે. તમે છે ને તમારી તબિયત નું ધ્યાન રાખતા જાઓ, આ જો તમને તકલીફમાં જોઉં ને તો મને તો કઈક કઈક થઈ છે. અરે તો કઈક ખાવા ફેર થાય તો ખાંસી ઉધરસ થાય, એમાં હું નવી નવી છે. રોજ સવારે ને સાંજે હળદર વાળું દૂધ પીવાનું છે, એ હમણાં ઓલા નું કહી દઉં છું, કેમ કે એને આપણે મફત નો પગાર નથી દેતા. અને તરસ લાગી, દેવેન પાણી લાવ તો. એક વાર માં નહીં આવે, જોજો બે રાડ પાડશો ને ત્યારે આવશે. કામ કરતો હોય ને એનું ધ્યાન ક્યાંય ભટકતું હોય. કામમાં તો ધ્યાન જ નથી એનું પપ્પા, જો આવ્યો હજી. એ દેવેન, દેવલા પાણી લાવ. હવે આનું શું કરવાનું કયો તમે? લા દેવેન પાણી લાવ ને. જી સાહેબ, લાવ્યો. કેટલી બૂમ પાડવાની તને? ભૂલ થઈ ગઈ. અરે એને માંગ્યું છે. 10 વાર અવાજ દે ત્યારે એક વાર પાણી લઈને આવે. આ જો તો, આ જો આ બધું ગ્લાસ ઉપર જો, આવા ગ્લાસમાં તું મને પાણી આપીને બીમાર પાડીશ એમ જ ને? હે, તને કઈ ભાન પડે છે કે નહીં? આ વાસણ ધોયા વગર નો પાણી પાણી બધું લઈને આવી જાય, તને બુદ્ધિ છે કે નહીં? કઈ સોરી સોરી નું અથાણું કરવું? કામમાં ધ્યાન જ નથી તારું. તારું ધ્યાન ક્યાં હોય છે? 10 વાર અવાજ દઈએ ત્યારે આવે, સરખા વાસણ નહીં ધોવાના, હરખું કઈ દેવાનું નહીં. અમારા બાપાની તબિયત ખરાબ થઈ ગઈ તને ખબર છે? તને લા કેટલી વાર કીધું છે કે તું કામમાં ધ્યાન પરો, કામમાં ધ્યાન પરો. તારું મગજ ક્યાં ફરે છે? ભૂલ થઈ ગઈ. ભૂલ થઈ ગઈ અને ભૂલ કહેવાય? તારે દર વખતે બધું ભૂલમાં જ જાય છે. અમે હાય હા કરીને તને માફ કરતા રહીએ અને તારે ભૂલો કર્યા કરવી છે. દરેક કામમાં તને શીખવાડવાનું કે આનું આમ કર, આનું તેમ કર, તારા મગજ ઉપર કઈ લેવાનું જ નહીં. જો અજી મૂર્તિયાની જેમ બેઠો છે, લાવોલી ડીશ લઈ આવું ને આરતી ઉતારું, કે મારા ઘરે છે ને નવી નવાઈનો નોકર છે. નાના હવે ભૂલ નહીં, તારે હવે કામમાં ધ્યાન આપવાનું છે કે નથી આપવાનું? કે લાત મારીને કાઢી મૂકું ગેટ ની બહાર? નહીં નહીં, એવું નહીં કરતા. હું બરાબર સાફ કરીને ગ્લાસ આપું છું ને તમને ફરી વાર પાણી આપું છું. હા પણ આ તારે જરૂર હતી, તું આવ્યો તો અમે તને રાખો. હવે ફરજ તારી બને કે ઘરને કેમ સાચવવું, બધાનું દિલ કઈ રીતના છે. અરે એને શીખામણ નથી આપવાની, બે ઝાપટ મારવાની જરૂર છે આને. તો મારો ને પપ્પા રાખોની જોવો છો? આ એને જ લાયક છે. હા ટીચરા, ગમે ત્યારે કઈ પણ કહે તો હાથ જોડી ઉભો રહે, શરમ નથી આવતી? હાથ જોડવાના નથી, હાથ ચલાવવાના છે. અને આ કામમાં તો ધ્યાન નથી હોતું, આખો દી ગીત ગાતો હોય છે, કોણ જાણે હું કર્યા કરે છે. તને છે ને આ છેલ્લી વોર્નિંગ આપું છું, તું ધ્યાન મારી વાત ધ્યાનથી સાંભળ તો ખરો, નાચું આમ ફેરવીને ઉભો. બોલો બોલો, શરમ વિનાનો આટલું નાક વાગે છે તો કે બોલો. આને આમ અને દિયો ને એકાદી એમ કહું, હું ગમે એટલું બોલું તારા મગજમાં કઈ ઉતરે છે કે નહીં? તને કહું વાસણ ચોખ્ખા રાખવાના,
કપડા ચોખ્ખા રાખવાના, કપડાને ઇસ્ત્રી બરાબર કરવાની, તો તારું ધ્યાન ક્યાં ભટકે છે? નહીં બોલે, આ છે ને બુદ્ધિ વગરનો નહીં બોલે, આને સાંભળવાની ટેવ પડી ગઈ છે હવે. તું આમ હું જોવે છે? હું કહું ને એ મારું ધ્યાનથી સાંભળ અને મગજમાં ઉતાર. જો આ તારા છે ને ખોટા પીલુડા છે ને અહીંયા નો પાડતો, આ ઘરમાં તારું સાંભળવા વાળું કોઈ નથી. અહીંયા કામ કરવા આવે છો, નોકર છો, નોકરની હેસિયતથી રહેજે. બાકી છે ને આ તારા ડોળા કાઢતે અમને વાર નહીં લાગે. એક મારીશ ને તો 32 થી બહાર કાઢી નાખીશ, જો હવે આવું આવું કરીશ તો. કેટલી વાર કહી હતો, એક જ માથાકૂટ, એક જ માથાકૂટ. હવે દેખાય મને, માફ કરી દો. કેટલી વાર કીધું તને? અરે કેટલી વાર તે કીધું, હવે નહીં થાય, હવે નહીં થાય. કેટલી વાર માફ કરવાનો તને? આ તો બે જ પડી છે, પછી મમ્મી નથી અહીંયા, બાકી ઓલા ગાલે બે પડી છે. તારે છે ને ચામડા ચીરી નાખીશ, જો હવે મારે તને એક પણ શબ્દ કહેવો પડ્યો તો. ચાલે ને, ના લાયક. ચાલ ઉભો થા ને કામ કર, બાકી મારો બાપાનો મગજ ગયો તો લાત મારીને કાઢી મૂકશે. મારા ભાઈને આજે રીંગણાનું શાક બનાવવું. આજે મારા ભાઈને બહુ જ ભાવે છે. મારો ભાઈ મારા હાથનું શાક ખાશે ને આજે તો ખુશ ખુશ થઈ જશે. જો ભાઈ તારા માટે આજે મસ્ત. શું થયું? તારે કઈ જ બોલવાની જરૂર નથી. મારા સસરાએ હાથ ઉપાડ્યો ને તારી પર. બૈલા, મેં તને પહેલા જ કીધું તું કે તું ના આવીશ નોકર બનીને આ ઘરમાં. આ લોકો છે ને નથી સમજતા કોઈને. અરે આજે તારી પર હાથ ઉપાડ્યો આ લોકોએ. હું પણ મજબૂર છું, એ લોકોને કશું જ કહી નથી શકતી. જો સમજો મારી સાબ, અમિતિ છે ને તારી પાસે પાણી કે કઈ પણ મંગાવે ને તો તું ના જતો, હું જઈશ. હવે તું આ ઘરમાં આવ્યો જ છે તો મારી જેમ તારે બધું સહન કરવું પડશે. હા બેન, મને ખબર છે. મારે બધું સહન કરવું પડશે, અને મને એ પણ ખબર છે કે આ ઘરમાં અમારી બેન પણ કેટલું સહન કરે છે. પણ શું કરીએ, સમય સમયની વાત છે. આ આપણી મજબૂરી છે, અને મજબૂરીમાં કંઈ પણ કરવું રહ્યું એટલે. જો બેન, જે ચાલે છે એમનું એમ જ ચાલવા દઈએ. ભલે તમારા સસરા કે તમારી દેરાણી જેઠાણી જે પણ કંઈ કરે, તમે વચ્ચે નહીં આવતા. ભાઈ તારી આ હાલત છે ને મારાથી નથી જોવાતી, પણ શું કરીએ, હું પણ મજબૂર છું ને તું પણ મજબૂર છે. ભાઈને છોડ, હવે રડીશ નહીં, લે ચાલ પાણી પી લે. મારા ભાઈ
અનુજો સાંભળ, તને રીંગણનું શાક ભાવે છે ને? આજે છે ને તારી બેન એના હાથે બનાવશે અને એના હાથે મારા ભાઈને જમાડશે. જમીશ ને?